नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। सहजानंद विद्यालय नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय पर्यावरण में पाठ 9 बदलाता कुटुंबों में भाग 2 विषय अभ्यास करीशुं। भाग 1 में आपणे जोयुं के किरण, सुमी अने दीपालीना कुटुंबमां अलग अलग कारणोथी फेरफार थाय छे ते विषे आपणे वात करी। किरणना कुटुंबमां नानी बेबीनो जन्म थाय छे, किरणने त्यां नानी बेन आवे छे, तेथी तेना परिवारमां बदलाव आवे छे। सुमीना कुटुंबमां सुमीना पप्पानी बदली थाय छे, तेथी तेना परिवारमां फेरफार थाय छे। अने दीपालीना कुटुंबमां तेना काकाना छोकराना लग्न थया होवाથી ફેરફાર થાય છે। હવે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું કરો, પાના નંબર 69 પર આપણે જોઈએ કે તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે લખો। તો મિત્રો સાથે આપણે વાત કરવાની છે કે તેમના કુટુંબમાં લગ્ન થાય છે ત્યારે કઈ કઈ બાબતો થાય છે, કયા કયા પ્રસંગો યોજાય છે એ વિશે આપણે વાત કરવાની છે। આપણને એમાં આપણને સવાલ આપ્યો છે કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે। તો વર છે એ શેરવાની, ચૂડીદાર પાયજામો અને પાઘડી કે સાફો પહેરે છે, અથવા તો કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે। જ્યારે કન્યા છે એ પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે, માથા ઉપર મોડ મૂકે છે અને વર પક્ષથી આવેલી ચુંદડી તેના પર ઓઢે છે। ત્યાર પછી તમે લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે, તો લગ્નમાં લગ્ન ગીતો ગવાય છે। કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો પણ ગવાય છે, વિદાયના જે ગીતો હોય છે એ ગવાય છે। અને જ્યારે જાનૈયા લગ્ન સ્થળે આવતા હોય છે ત્યારે આધુનિક નૃત્ય કે ડાન્સ કરે છે। તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? મેં લગ્નમાં લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો તે જોયું, તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી, ચોરીની ચારે બાજુ મંડપમાં પાથરના ગાદલા અને ખુરશીઓની ગોઠવણ કરવામાં આવી હતી, મંડપની બાજુમાં ભોજન કક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો, લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી, મહારાજ મંત્રો બોલી વિધિ કરાવતા હતા, બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી, લગ્ન પૂરા થતા સગા સંબંધીઓએ કન્યાને ભેટ સોગાદ આપતા હતા, ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હતી, જમવા માટે એક ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી। આ ઉપરાંત લગ્ન વખતે જે વર અને વધુ હોય છે એ ફેરા ફરવાની રસમ પણ મેં જોઈ અને વરરાજાના જૂતા સંતાડવાની પણ રસમ મેં જોઈ। મામેરું ભરાય છે, પસ ભરાય છે, કંસાર ખવાય છે, આ સાથે સાથે કન્યા વિદાયનો કરુણ પ્રસંગ પણ મેં નિહાળ્યો, આનંદની સાથે શોકની લાગણી પણ અનુભવાઈ। હવે અહીંયા આપણને કીધું છે કે આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા, તો આ ફેરફાર માટેના કારણો લખો। તો અહીંયા આપણે જોઈએ કે કિરણના કુટુંબમાં, તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મથી આનંદની સાથે જવાબદારી વધી હતી, લોકો પોતાની જવાબદારી સમજીને કુટુંબમાં હળીમળીને કામ વેચી લેતા હતા। ત્યાર પછી સુમીના કુટુંબમાં, તો સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં જવાનું હોવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો। ત્યાર પછી દીપાલીના કુટુંબમાં, તો દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુના આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, કુટુંબોમાં ફેરફારના આ સિવાયના બીજા ક્યા કારણો હોઈ શકે? તો કુટુંબોમાં ફેરફારના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં કેટલાક નીચે પ્રમાણે છે।
कुटुंब मां कोई सभ्य ने नवी नौकरी मळवाथी कुटुंब थी छूटा पड़वाथी फेरफार थाय छे। कुटुंब मां कोई जवाबदार सभ्य नु एकाएक मृत्यु थवाथी पण फेरफार जोवा मळे छे। कुटुंब मां आर्थिक सद्धरता वधवाथी तमाम सगवडवाळा विशाळ घर मां रहेवा जवाथी पण आपणा मां बदलाव आवे छे, फेरफार थाय छे। હવે અહીંયા આગળ આપણને કીધું છે કે ત્રણ વરીલો સાથે વાત કરો, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી, તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને આ કોષ્ટક આપ્યું છે, અહીંયા આપણે વિગત લખવાની છે। તમારા કુટુંબમાં, મિત્રના કુટુંબમાં અને પડોશીના કુટુંબમાં, તો આપણે વિગતમાં કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, તો તમારું કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષથી રહે છે, તો 11 વર્ષથી। મિત્રનું કુટુંબ કેટલા વર્ષથી રહે છે, તો 8 વર્ષથી અને પડોશીનું કુટુંબ 5 વર્ષથી। અહીં આવ્યા પહેલા કુટુંબ ક્યાં રહેતું હતું, તો અમારું કુટુંબ ગામડામાં રહેતું હતું। મિત્રનું કુટુંબ છે એ નાના ગામડામાં રહેતું હતું અને પડોશીનું કુટુંબ છે એ બીજી સોસાયટીમાં રહેતું હતું। આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, તો આજે અમારા કુટુંબમાં 5 સભ્યો છે। મિત્રના કુટુંબમાં 4 સભ્યો છે અને પડોશીના કુટુંબમાં પણ 4 સભ્યો છે। 10 વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા, તો 10 વર્ષ પહેલા 4 સભ્યો હતા। અમારા કુટુંબમાં, મિત્રના કુટુંબમાં 10 સભ્યો હતા અને પડોશીના કુટુંબમાં 4 સભ્યો હતા। કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા, તો અમારા કુટુંબમાં નોકરી માટે ફેરફાર હતો, પણ જે અમારા મિત્ર છે એનામાં ગામડામાં ધંધો ચાલતો ન હતો, તેથી તેમણે ફેરફાર કર્યો। અને જે અમારા પડોશી છે એ લોકોને ભાડાનું મકાન હતું, તેથી ફેરફાર થયો છે। તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો, તો બીજા સ્થળે જવું પડ્યું ત્યાં તે શહેરનો આનંદ લઈ રહ્યા છીએ। અમારા કુટુંબમાં નોકરીની પ્રશ્નના હિસાબે અમે બીજા સ્થળે ગયા છીએ, ત્યાં નવા શહેરમાં અમે એનો આનંદ લઈ રહ્યા છીએ। જે અહીંયા આગળ આપણને આપ્યું છે મિત્રનું કુટુંબ, તો મિત્રના કુટુંબ નાના ગામડામાં રહેતું હતું, નવા શહેરનો અને નવીન ઘરનો આનંદ લઈ રહ્યા છે। અને અહીંયા જે છે એ પડોશી છે, તો કાયમ માટે ઘર બદલાવાનું એમને થાય છે, એટલે આ લોકોને પડોશી છે એ લોકોને ભાડાનું મકાન હતું, એટલે એ લોકોને શું થાય છે, કાયમ માટે ઘર બદલાવવું પડે છે, તેથી તેઓ નવા મિત્રો અને નવા શહેરનો આનંદ લઈ રહ્યા છે। અહીંયા આગળ આપણને આપ્યું છે મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે। બરાબર, એટલે કે આપણું જે કુટુંબ છે એ ગઈકાલે કેવું હતું, આજે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ અને આવતીકાલે આપણે કઈ રીતે રહેશું એ વિશે વાત કરવાની છે। બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે, તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? તો મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થતા તે અમારાથી જુદા રહેવા ગયા છે, તે ફેરફાર આવ્યો છે। ત્યાર પછી તમને જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું, તેના દાદા દાદી સાથે ચર્ચા કરો। ના, જ્યારે અમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે આજે છે એવું અમારું કુટુંબ ન હતું, તે સમયે કુટુંબના બધા સભ્યો સાથે રહેતા હતા, સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, અને તે સમયે મારા પપ્પા, મમ્મી, કાકા, કાકી અને પિતરાઈ ભાઈ બહેનો ના હતા, કેમ કે દાદા દાદી જ્યારે નાના બાળકો હતા ત્યારની વાત કરેલી છે, એ આપણે દાદા દાદી સાથે ચર્ચા કરીને જણાવવાનું। અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે સમજાયું। તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3 માં ભણ્યા
તે યાદ છે, તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ. તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા, તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને કીધું છે કે તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના એટલે કે નાના બાળક હોય ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા એનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે દાદા દાદીવાળું જે કુટુંબનું વૃક્ષ છે એ તમારે તમારા દાદાને પૂછી અને તમારે બીજી કોઈ એક્સ્ટ્રા નોટ હોય એની અંદર દોરવાનું છે. આપણી પાકી નોટની અંદર દાદા દાદી જે તમારી ઉંમરના હતા ત્યારનું કુટુંબનું વૃક્ષ દોરવાનું નથી. પાકી નોટમાં આપણે એક વૃક્ષ દોરવાનું નથી, એ તમારે દાદા દાદીને વચ્ચે વાત કરી સ્વપ્રયત્ને દોરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે તમે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો, તો ના, દાદાના કુટુંબ વૃક્ષમાં હું મારા માતા પિતા કે ભાઈ બહેન કોઈ અમે જોઈ શકતા નથી. કેમ કે એક કુટુંબ વૃક્ષ જે છે એ દાદા દાદી અમારી ઉંમરના હતા તે વખતનું છે, તેથી અમે એ કુટુંબ વૃક્ષમાં અમે આવી શકતા નથી. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પીડીએફ ફાઇલ મોકલશું એમાં જે સવાલ જવાબો હશે એ સવાલ જવાબો લખાઈ ગયા પછી તમારી પાકી નોટની અંદર તમારું વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારે નોટબુકમાં દોરવાનું છે. બરાબર મિત્રો, તો તમારે અત્યારે જે તમારા કુટુંબમાં છે, દાદા દાદી કાકા કાકી મોટા પપ્પા મોટા મમ્મી કે આપણા પિતરાય ભાઈ બહેન જે કોઈ હોય એનું કુટુંબ વૃક્ષ અત્યારે વર્તમાનનું આપણું કુટુંબ વૃક્ષ તમારી નોટમાં દોરવાનું છે. આજે તમારા કુટુંબમાં ક્યાં ક્યાં સભ્યો છે, તમારા દાદા દાદી ક્યાં છે, આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો. તો ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારા વર્તમાન કુટુંબ વૃક્ષમાં અમે 6 સદસ્ય છીએ, 6 સભ્યો છીએ. દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ અને હું એમ 6 સભ્ય છીએ. હવે આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો અને દાદા દાદી ક્યાં છે, તો આ વૃક્ષની મુખ્ય ડાળીમાં દાદા દાદી છે અને હું મારા પપ્પાના નીચેના વારસામાં આવું છું. વચ્ચે મમ્મી અને પપ્પા આવે છે અને એમની નીચેના વારસામાં હું આવું છું. હવે અહીંયા આપણને કીધું છે કે ચાલો વાત કરીએ તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતા કેવી રીતે જુદું પડે છે. તો મારા વર્તમાન કુટુંબ વૃક્ષમાં જે સભ્ય હતા તે સભ્યોની સંખ્યા વધારે હતી, જ્યારે અત્યારે અમારા કુટુંબ વૃક્ષમાં સભ્યોની સંખ્યા ઓછી છે, એ રીતે અમારું કુટુંબ જુદું પડે છે. હવે અહીંયા આપણને કીધું છે કે શાળાએ પાછા જઈએ. તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જવાબ લખવાનો છે પાઠ્યપુસ્તકમાં કે હું ભણી ગણીને, જો તમે શિક્ષક બનવા માંગતા હો તો એ લખવાનું કે શિક્ષક બનવા માંગુ છું, અને કલેક્ટર બનવા માંગતા હોય તો લખવાનું કે હું ભણી ગણીને કલેક્ટર બનવા માંગુ છું. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો મારા ઘરમાં સૌથી વધુ મારા કાકા ભણ્યા છે. આ પણ તમારે તમારા કુટુંબમાં તમારા ઘરમાં કોઈ જે વધારે ભણ્યું હોય એનું લખી શકાય. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો અમારા ઘરમાં સૌથી ઓછું મારા દાદી ભણ્યા છે. એ પણ તમે તમારા ઘર પ્રમાણે સવાલનો જવાબ લખી શકો છો. આ પણ કામનું, લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલા લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સરકારે લગ્ન માટેની ચોક્કસ ઉંમર નક્કી કરેલી છે. એમાં જે છોકરો છે એ છોકરાની ઉંમર 21 વર્ષની હોય છે અને છોકરીની ઉંમર 18 વર્ષની હોય છે. આ 21 અને 18 વર્ષ પહેલા જે લગ્ન કરે છે એને બાળ લગ્ન કહેવાય છે, અને બાળ લગ્ન કરવા એ એક ગુનો છે. એટલે હંમેશા
બાજે લોકોના લગ્ન થાય છે એ લોકોની ઉંમર 21 વર્ષ છોકરાની અને છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે. શોધી કાઢો અને લખો તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડવી હોય અથવા શાળા છોડવી પડી હોય. શા માટે? તો અમારા પડોશમાં રહેતા મયંકના પપ્પાના અવસાન પછી તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા જવું પડ્યું, તેથી તેને અધવચ્ચેથી શાળા છોડવી પડી. અથવા એ પણ લખી શકાય, અમારી બાજુમાં એક ચનાનકડી એવી ચાલી છે, ત્યાં બે નાના ભાઈ બહેન રહે છે અને તે ભાઈ બહેનના પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. હવે ઘરમાં કોઈનું ગુજરાન ચલાવી શકે એવું ન હતું, તેથી તેમને ઘરનું ગુજરાન ચલાવવા શાળા છોડવી પડવી હતી. બંનેમાંથી કોઈ એક આપણે કારણ અહીંયા લખી શકીએ. અત્યારે તેઓ શું કરે છે? તો અત્યારે તેઓ દરરોજ મજૂરી કરવા જાય છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? તો હા, હાલમાં મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયેલા છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી? તો વરની ઉંમર એટલે કે મારા કાકાના જે લગ્ન થયા એ મારા કાકાની ઉંમર 28 વર્ષની અને કન્યાની ઉંમર 25 વર્ષની હતી. જો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે 21 અને 18 વર્ષ જ હોવા જોઈએ, પણ 21 અને 18 વર્ષથી નીચે ન હોવા જોઈએ. ઉપર પછી તમે કોઈ પણ ઉંમર હોય તો લગ્ન કરી શકો છો. હવે તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? તો જે કન્યા છે એ કન્યાએ પાનેતર, બ્લાઉઝ, ચણિયો પહેર્યો હતો, માથા ઉપર મોર નાખ્યો હતો અને વરરાજાના પક્ષેથી જે ચૂંદડી આવી હતી એ ચૂંદડી પાનેતરની ઉપર પહેરી હતી, એટલે કે આપણે ઘરચોળું કહીએ છીએ, એ ઘરચોળું પણ પહેરેલું હતું. વરરાજાએ શું પહેર્યું હતું? તો વરરાજાએ શેરવાની, ચૂડીદાર પાયજામો, ચૂડીદાર પાયજામો આવે છે ને જે, એ ચૂડીદાર પાયજામો, મોજડી પહેરી હતી અને માથા પર સાફો બાંધ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે ત્રણના કુટુંબ વિશેની આપણે વાત કરી. કિરણ, સુમિ અને દીપાલીના કુટુંબમાં ફેરફાર થયો તેની વાત કરી. આપણા દાદા દાદી આપણી ઉંમરના હતા ત્યારે તેમના ઘરના કેટલા સભ્યો હતા અને એ લોકોનો કુટુંબ વૃક્ષ વિશેની આપણે વાત કરી. તો તમારે તમારા દાદા દાદીને પૂછવાનું અને એ પ્રમાણે તમારે એક્સ્ટ્રા નોટની અંદર કુટુંબ વૃક્ષ દોરવાનું. ફક્ત આપણી નોટની અંદર એક જ કુટુંબ વૃક્ષ દોરવાનું જે તમારું વર્તમાન છે, એ કુટુંબ વૃક્ષ દોરવાનું છે. આ ઉપરાંત સંયુક્ત કુટુંબ કોને કહેવાય? કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેનો અને પિતરાય ભાઈ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય છે. વિભક્ત કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવાય છે. આ ઉપરાંત આપણે બાળ લગ્ન એટલે શું? તો છોકરા અને છોકરીની લગ્ન કરવા માટેની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 18 વર્ષ છે. આ નક્કી કરેલી ઉંમર કરતા નાની વયે જે લગ્ન કરે છે તેને બાળ લગ્ન કહેવાય છે. તો આ બધું આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. આ પાઠમાં તમને સમજણ પડી હશે. અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.